धमधमाट वच्चे पोरबंदर पोलीस तरखाट मचावी रही होवाना सुर पोरबंदर शहेरमांथी उठी रह्या छे। एक बाजु कोरोनाना बे वर्ष बाद तहेवारोनी उजवणी लोको करी रह्या छे, त्यारे पोरबंदर पोलीसनी मनमानी जाणे लोकोना रंगमां भंग नाखती रही होवानुं हाल तो प्रतीत थई रह्युं छे। उत्सवना टाणाए पोलीसने कयुं शुरातन चढे छे, त्યારે દાંડિયાવાળી રાતોમાં એ દંડા લઈને દાદાગીરી કરી રહી છે તેવા સવાલો પણ શહેરભરમાંથી ઉઠી રહ્યા છે। રાત્રે 12 વાગે મોડે સુધી ખાણી પીણીની દુકાનો ખુલ્લી રાખવાની ગૃહમંત્રીની છૂટ બાદ પણ પોરબંદર પોલીસને પ્રથમ નોરતેજ સવા 12 વાગે દંડો પછાડી દુકાનો બંધ કરાવતા સૌ કોઈમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌથી મોટો તહેવાર ગણાતા નવરાત્રીમાં લોકોની લાગણી ધાર્મિકતા સાથે જોડાયેલી હોય છે। આ નવરાત્રીના 9 દિવસ સુધી લોકો ગરબે ઘૂમે છે। ગુજરાતની જનતાની લાગણીને ધ્યાને રાખીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી 2 દિવસ પૂર્વે જ ટ્વીટ કરીને એવું જણાવ્યું હતું કે 12 વાગ્યા પછી પણ મોડે સુધી ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખી શકાશે, પરંતુ પોરબંદર પોલીસે પ્રથમ નોરતેજ સવા 12 વાગ્યાથી જ સાયરન વગાડી મોટાભાગની ખાણીપીણીની દુકાનો બંધ કરાવતા ધંધાર્થીઓને અને શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી। જે રીતે લોકડાઉન દરમિયાન પોલીસ રોફ જમાવતી હતી તેવો જ રોફ જમાવ્યો હતો અને નાના ધંધાર્થીઓને પરેશાન કર્યા હોવાના સુર શહેરભરમાંથી ઉઠ્યા છે। પોરબંદરમાં હાલમાં નવરાત્રીના તહેવારો ચાલતા હોય અને 3 દિવસ પહેલાં જ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એવી જાહેરાત કરેલ હતી કે નવરાત્રીના ગરબા છે એ 12 વાગ્યા સુધી રમવા દેવાના, તેમજ 12 વાગ્યા પછી નવરાત્રીના 12 નો સમય આપેલ, એ ઉપરાંતમાં મોડી રાત સુધી ખાણીપીણી અને નાના ધંધાર્થીઓના ધંધાઓ ખુલ્લા રાખવા દેવા એવી સૂચના આપવામાં આવેલી હતી અને દરેક ન્યૂઝપેપરમાં પણ આવી ગયેલ છે, ટીવીમાં પણ આવી ગયેલ છે। પરંતુ કાલે પહેલાં જ નોરતા જ દિવસે પોરબંદર પોલીસ દ્વારા રાત્રિના લગભગ 12:15 થી 12:15 સુધીમાં લગભગ ગામમાં બધી દુકાનો અને લારી ગલ્લાઓ બંધ કરાવી દેવામાં આવે, તો ગૃહમંત્રી જ્યારે ખુદ પોતે આવી જાહેરાત કરે છે ત્યારે એની અમલવારી પોરબંદરમાં શા માટે કરવામાં ન આવે છે? અને ગૃહમંત્રીશ્રીની આવી જાહેરાતના હિસાબે અમુક ખાણીપીણીના ધંધાર્થીઓએ થોડો માલ પણ વધુ બનાવેલો હતો, જેને કારણે એ નુકસાનીનો ભોગ બન્યા છે। તો અમારી એક વિનંતી છે કે ગૃહમંત્રી સાહેબના આદેશને માટે સ્થાનિક રાજકીય આગેવાનો, ચેમ્બરના પ્રમુખશ્રી, એસપી સાહેબને અને પોલીસ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી અને અમારી લાગણી અને માગણીને વાચા આપે એવી મારી નમ્ર વિનંતી છે। અને તહેવારના સમયે નાનો માણસ છે એ 2 પૈસા વધુ કમાઈ શકે અને વધુ વેપાર લઈ શકે, અને પોરબંદરમાં હાલનો માહોલ પણ સુખ શાંતિનો છે અને ફક્ત ને ફક્ત હિન્દુઓના તહેવારો માટે જ આવી રીતના ટાર્ગેટ બનાવવામાં આવે છે, જે ભવિષ્યમાં ન બને એની પણ અમે આશા રાખીએ છીએ। એક બાજુ તહેવારોના આનંદમાં ભંગ પાડતી પોલીસ કયા કાયદા અને કાનૂન પોરબંદરને શીખવા માંગે છે તેવા સવાલો લોકો કરી રહ્યા છે। પ્રથમ નોરતી જ પોલીસ વાનમાં નીકળી સાયરન વગાડી ધોકો પછાડી રોફ જમાવી નાના ધંધાર્થીઓને સટર પાડી દેવા જણાવ્યું હતું। હાલ નવરાત્રીના પર્વનો પ્રારંભ થયો છે, લોકો મોડે સુધી રાસોત્સવને માણવા જતા હોય છે। નવરાત્રીના નોરતા બાદ ખાણીપીણીની રેકડી અને કેબિન ઉપર લોકોની ભીડ જોવા મળતી હોય છે। હાલ મંદી અને મોંઘવારી વચ્ચે નાના ધંધાર્થીઓ તહેવાર ટાણે 2 પૈસા કમાવાની આશા રાખીને બેઠા હોય છે, તો બીજી તરફ લોકો પણ તહેવાર ટાણે ખાણીપીણીની મોજ માણતા હોય છે। ત્યારે પોલીસ હવે સલાહની બદલે સહકાર આપે તેવી માંગ પોરબંદરવાસીઓ કરી રહ્યા છે અને પોલીસ હવે દંડા મૂકીને સૌ કોઈને નિરાતે દાંડીએ ઝૂમવા દે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।